ડૉક્ટરો હવે જીન્સ ટી શર્ટ અને મહિલા ડોક્ટરો ટૂંકા સ્કર્ટ અથવા તો બેકલેસ વસ્ત્રો નહીં પહેરી શકે શું ખબર નહીં સરકારને કેવો ભય હશે કે ડૉક્ટરને જોઈ અને દર્દીઓ ઓળખશે નહીં અથવા તો ડૉક્ટરથી રોગ ડરશે નહીં અને રોગમુક્ત દર્દી બનશે નહીં આપણે વાત કરવી છે આવી જ કંઈક આ વિડીયોમાં નમસ્કાર હું છું આપની સાથે તુષાર બસિયા નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે ડોક્ટર એટલે ભગવાનનું સ્વરૂપ ડૉક્ટર દર્દીઓને બચાવતા હોય છે એટલા માટે આપણે માનીએ છીએ પરંતુ ડોક્ટરોને પણ હવે ડ્રેસ કોડ આપવામાં આવશે ઘટના છે હરિયાણાની હરિયાણાના આરોગ્ય પ્રધાન અનિલ વિજ દ્વારા જણાવવામાં આવ્યું છે કે તેમણે પોલિસી બનાવી છે અને આ પોલિસી છે ડોક્ટરો માટે ડ્રેસ કોડની ડૉક્ટરોએ ફરજિયાત એક ડ્રેસ પહેરવો પડશે સાથે નેમ પ્લેટ લગાવવી પડશે જેથી ડૉક્ટર છે તેવું ઓળખાઈ શકાય આ પ્રકારના નિર્ણય લેવા પાછળ તેમણે જણાવ્યું કે હવે દર્દીઓ અને ડોક્ટર વચ્ચે ભેદ પારખી નથી શકાતો હોસ્પિટલમાં ખબર નથી પડતી કે સ્ટાફ ડોક્ટર છે કે દર્દી છે જેના કારણે સરકારે આ નિર્ણય લેવો પડ્યો છે ડ્રેસની વાત આવી એટલે આપણે વાત કરીએ કે એક સામાન્ય રીતે વિચારવામાં આવે તો ડ્રેસ એટલે એક પ્રતિક છે કે જ્યારે તમે કોઈ લોકોને કોઈ સમૂહને પોતાની સાથે સાંકળી અને પોતાની વિચારધારાથી ગુલામ બનાવી દેવા માંગતા હોય ત્યારે તમને ડ્રેસ પહેરાવી દેવામાં આવે મનોવૈજ્ઞાનિકોનું આવું માનવું છે પરંતુ આ ડોક્ટરો માટે લેવાયેલા નિર્ણયને અનિલ વિજ સાચો ઠેરવી રહ્યા છે અને તેઓ કહે છે કે આ વસ્તુ જરૂરી છે ડૉક્ટર જીન્સ ટી શર્ટ અને મહિલા ડૉક્ટરો બેકલેસ ટૂંકા કપડા કે ટૂંકા સ્કર્ટ નહીં પહેરી શકે જેથી હરિયાણાના દર્દીઓ ઓળખી શકે કે આ ડૉક્ટર છે અને ડૉક્ટરના કપડાં જે સરકાર નક્કી કરશે બની શકે કે આ નિર્ણય પાછળ તેનું મહત્ત્વ એટલા માટે જ હોય કે આ કપડાં સરકાર એવા શોધશે કે જેને જોઈ રોગ ભાગી જાય એટલે કે ડૉક્ટરથી રોગ ડરવા લાગે બને તો જ આ પ્રકારના નિર્ણય લેવા પડે કારણ કે વસ્ત્રો કેવા પહેરવા ડોક્ટરોએ તે પહેલાં પણ આપણે જોયું છે કે કઈ પ્રકારે ડૉક્ટરોએ દવા આપવા માટે પ્રિસ્ક્રિપ્શનમાં સૌ પ્રથમ ધાર્મિક શબ્દો લખવાની વાત કરી હતી આ શબ્દો કયા હતા તે મારે તમને કહેવાની જરૂર નથી કારણ કે આ શબ્દો કોઈ એક ચોક્કસ ધર્મપુરતા સીમિત હતા એટલા માટે આ પ્રકારની માહિતી આ પ્રકારના સમાચાર તમારા સુધી પહોંચતા રહે માટે નવજીવન ન્યૂઝની આ ચેનલને તમે લાઇક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર